વિરામ બાદ આગળ વાત કરીએ દ્વારકા જિલ્લાની. દ્વારકા જિલ્લામાં આજે હાર્દિક પટેલ કોંગ્રેસ કાર્યકર્તા અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. દ્વારકા જિલ્લામાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ આવી પહોંચ્યા હતા. દ્વારકા જિલ્લામાં ભાણવડ બાદ તેઓ કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. લીંબડી ખાતે આશરે 800 કાર્યકર અને ખેડૂતો સાથે હાર્દિકે સીધો સંવાદ કર્યો હતો, જેમાં વિવિધ મુદ્દે સવાલોના જવાબ આપી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બેરોજગારી મુદ્દે હાર્દિકે કહ્યું હતું કે કંપનીઓ સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી આપતી ના હોય, પોતાની મનમાની ચલાવી રહી છે. સરકાર પર પ્રહાર કરતા હાર્દિકે જણાવ્યું કે સરકાર ખેડૂતોને મગફળીના પૈસા 2 મહિને આપી રહી છે, જ્યારે મોટી કંપનીઓને સુવિધાઓ તાત્કાલિક આપે છે. હાર્દિકે વિજય રૂપાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે 200 કરોડના હેલિકોપ્ટર ખરીદે છે, પરંતુ દ્વારકા જિલ્લામાં દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્લાન નથી નાખતા. આમ હાર્દિકે ખેડૂતો અને બેરોજગારી મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુક્ત મને બધી ચર્ચાઓ કરી કોંગ્રેસને વધુ મજબૂત કરવા હાકલ કરી હતી. મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા. આજે સવારમાં ભાણવડ તાલુકા પછી કલ્યાણપુર તાલુકાના કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓમાં શું સમસ્યાઓ છે, લોકોની શું તકલીફો છે, જે તકલીફોને લઈને આવનારા દિવસોમાં એનું સમસ્યાનું સમાધાન થાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જે ખારા પાણીને મીઠા પાણી કરવા માટેના જે પ્લાન્ટો લગાવવા જોઈએ સરકારે, એની અંદર એ કામ નથી કરતી. ખાસ કરીને આ જિલ્લાની અંદર જેટલા પણ સરકારી હોસ્પિટલો છે એની અંદર સારા ડૉક્ટરોની વ્યવસ્થાઓ નથી, અને છેલ્લા 5 વર્ષ થઈ ગયા મીઠાપુરની અંદર સરકારી કોલેજ છે એ ડેવલપ હજુ નથી, તે કાગળ ઉપર જ એને બનાવવામાં આવી છે. ખેડૂતોના પણ ઘણા બધા પ્રશ્નો છે, અહીંયા જે નવી નવી કંપનીઓ આવી છે એના પણ પ્રશ્નો છે. ગુજરાત સરકારનો GR છે કે 80% ગુજરાતીઓને નોકરી આપી, છતાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને, ગરીબ મજદૂર ખેડૂતોના બાળકોને હજુ સુધી નોકરીઓ મળતી નથી. રિલાયન્સ, SR જેવી જે મુખ્ય કંપનીઓ છે એની અંદર પણ અહીંયાના બાળકોને નોકરી નથી મળતી, તો આવડી મોટી કંપનીઓ અહીંયા શા માટે સ્થાપવામાં આવી એ સૌથી મોટા સવાલો છે.